અંગ્રેજી ભાષામાં ઘણા બધા રૂઢિપ્રયોગો એ એનિમલ્સના નામનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અગાઉના એપિસોડ્સમાં આપણે નંબર ઇડિયમ્સ અને કલર ઇડિયમ્સની વાત કરી હતી. આજે આપણે એનિમલ ઇડિયમ્સની વાત કરીશું. અંગ્રેજી ભાષામાં ઘણા બધા રૂઢિપ્રયોગો એ એનિમલ્સના નામનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે. તો આજે એમાંથી કેટલાક થોડા સિલેક્ટેડ ઇડિયમ્સની આપણે વાત કરીશું. સૌથી પહેલું છે લાઈક અ ડોગ વિથ ટુ ટેલ્સ. લાઈક અ ડોગ વિથ ટુ ટેલ્સ એટલે કોઈક વ્યક્તિ ખૂબ જ ખુશ હોય, હેપી હોય, ધારો કે એનું પરિણામ બહુ સરસ આવ્યું હોય, તો આપણે એમ કહીએ કે હી વોઝ લાઈક અ ડોગ વિથ ટુ ટેલ્સ. ત્યાર પછી છે ડોગ ઈટ ડોગ. એટલે ઘણીવાર કોઈ કંપનીઓમાં ધારો કે એટલી બધી સ્પર્ધાઓ થતી હોય તો બીજાને નુકસાન પહોંચાડીને પણ પોતાની કંપની આગળ આવે એવા લોકો પ્રયત્ન કરે. આખું વિશ્વ પણ એવું હોઈ શકે, તો આપણે એમ કહીએ કે ઇટ્સ અ ડોગ ઈટ ડોગ વર્લ્ડ. એટલે બધા જ પોતે આગળ આવવા પ્રયત્ન કરે અને બીજાને ભલે એમાં નુકસાન થતું હોય. ત્યાર પછી છે પપી લવ. પપી લવ એટલે જુવાનીમાં અથવા એડોલેસન્ટ એજ હોય, કિશોરાવસ્થા હોય, એમાં વિજાતીય આકર્ષણ થાય અને એ લોકો એમ માને કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ, પણ ખરેખર એ ટેમ્પરરી હોય. તો એવા રોમેન્ટિક લવને આપણે પપી લવ કહીએ. ઇટ વોઝ અ કેસ ઓફ પપી લવ. એટલે થોડા વર્ષો પછી એ લોકોનો પ્રેમ ઓછો થઈ જાય. ત્યાર પછી છે અ ડોગ ઇન ધ મેન્જર. કેટલાક વ્યક્તિઓ પાસે એવી કંઈક વસ્તુઓ હોય જે પોતે પણ નહીં વાપરતા હોય અને બીજાને વાપરવા પણ નહીં દેતા હોય, તો આપણે એવા વ્યક્તિને કહીએ કે હી ઇઝ લાઈક અ ડોગ ઇન ધ મેન્જર. એ પોતે પણ એ ઉપયોગ નહીં કરે વસ્તુનો અને બીજાને પણ ઉપયોગ નહીં કરવા દે. અ ડોગ ઇન ધ મેન્જર. ત્યાર પછી છે લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. કોઈકવાર તમને કહ્યું હોય કે તમારા સિક્રેટ છે, તમારે કોઈને કહેવાનું નથી, પણ ભૂલમાં કંઈ ડિસ્કશન કરતા હોય ને અચાનક તમારાથી એ વાત કહેવાઈ જાય, તો તમે એમ કહો કે બાય મિસ્ટેક આઈ લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ. ત્યાર પછી છે લાઈક અ કેટ ઓન હોટ બ્રિક્સ અથવા લાઈક અ કેટ ઓન અ હોટ ટીન રૂફ. તો લાઈક અ કેટ ઓન હોટ બ્રિક્સ એટલે તમે ખૂબ જ આકુળ વ્યાકુળ હોવ, તમે કોઈ ચોક્કસ નિર્ણય નહીં લઈ શકતા હોય, કોઈ ધ્યાન ચોક્કસ ફોકસ નહીં કરી શકતા હોય, તો એવી પરિસ્થિતિમાં કોઈ તમને એમ કહે કે યુ આર લાઈક અ કેટ ઓન હોટ બ્રિક્સ. ત્યાર પછી બી લાઈક અ બેર વિથ અ સોર હેડ. કોઈકવાર કોઈ વ્યક્તિ ધારો કે એને સવારે ઘરમાં કંઈક ઝઘડો થયો હોય તો એ બહુ જ ડિસ્ટર્બ્ડ પરિસ્થિતિ, મેન્ટલ સ્ટેટ એનું ડિસ્ટર્બ્ડ હોય, એટલે ઓફિસમાં જાય તો એકદમ ગુસ્સાથી વર્તન કરે, બીજા વ્યક્તિઓ સાથે યોગ્ય વર્તન નહીં કરે, તો આપણે કહીએ કે વોટ્સ રોંગ વિથ યુ, યુ આર લાઈક અ બે વિથ અ સો હેડ ધીસ મોર્નિંગ. ત્યાર પછી અ હેન નાઇટ અથવા હેન પાર્ટી. કોઈક ગર્લના મેરેજ થવાના હોય તો એની બધી ફ્રેન્ડ્સ, બધા ફિમેલ્સ, ઓલ ફિમેલ્સની જે એક પાર્ટી હોય તેને આપણે અ હેન પાર્ટી કહીએ અથવા હેન નાઇટ. અને ઓપોઝિટ કોઈ પુરુષ હોય, એના લગ્ન થવાના હોય અને એના બધા ફ્રેન્ડ્સ, બધા બોયઝ ભેગા થવાના હોય, તો એને આપણે અ સ્ટેગ નાઇટ કહીએ અથવા સ્ટેગ પાર્ટી કહીએ. ત્યાર પછી બી એઝ પુઅર એઝ અ ચર્ચ માઉસ. એટલે ખૂબ જ ડરપોક હોય, ગરીબ હોય, પરિસ્થિતિ બહુ જ નાજુક હોય. ફોર એક્ઝામ્પલ, વેન ધે મેરિડ દે વેર એઝ પુઅર એઝ ચર્ચ માઇસ. પ્લુરલમાં પણ તમે લઈ શકો એને. અથવા વેન આઈ ગોટ મેરિડ આઈ વોઝ એઝ પુઅર એઝ અ ચર્ચ માઉસ. એટલે ખૂબ જ ગરીબ હોવું. ત્યાર પછી ડોન્કીઝ યર્સ. હી વર્કડ
for that company for donkey's years, means for a long time, ghana lamba samay mate, for donkey's years. I waited for that success for donkey's years. ત્યાર પછી છે હોર્સિસ ફોર કોર્સિસ. તમે ધારો કે કંપની સ્ટાર્ટ કરો તો તમારે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ માટે કોઈ ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ જ જોઈએ. અકાઉન્ટ્સ માટે તમારે ચોક્કસ વ્યક્તિ જોઈએ, ધારો કે ટ્રાન્સપોર્ટ હોય તો એના માટે અમુક ચોક્કસ પ્રકારના વ્યક્તિ જોઈએ. એટલે અલગ અલગ પ્રકારના કામ માટે તમારે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને પસંદ કરવા માટે કરવા પડે, તો એને આપણે કહીએ હોર્સિસ ફોર કોર્સિસ. ત્યાર પછી એક બહુ કોમન ઇડિયમ છે સ્ટ્રેટ ઓર રાઇટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ. એટલે તમને કોઈ એક માહિતી મળી હોય અને એકદમ જ પાવરફુલ સ્ટ્રોંગ સોર્સ, જે ડાયરેક્ટ સોર્સ હોય એની પાસે તમને માહિતી મળી હોય, તો તમે એમ કહો કે આઈ હેવ કમ ટુ નો અબાઉટ ધીસ રાઇટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ. એટલે આ માહિતી ઓથેન્ટિક છે, સાચી છે. ત્યાર પછી સ્મેલ અ રેટ. કેટલીક વાર તમને એમ થાય ને કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, સમથિંગ ડિસઓનેસ્ટ ઇઝ ગોઈંગ ઓન, આઈ સ્મેલ અ રેટ, દાળમાં કંઈ કાળું છે, તો સ્મેલ અ રેટ. તો મિત્રો ફરીથી એકવાર જોઈ લઈએ, લાઈક અ ડોગ વિથ ટુ ટેઇલ્સ, ડોગ ઇટ ડોગ, પપી લવ, અ ડોગ ઇન ધ મેન્જર, લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ, લાઈક અ કેટ ઓન હોટ બ્રિક્સ, બી લાઈક અ બેર વિથ અ સો હેડ, અ હેન નાઇટ અથવા સ્ટેગ નાઇટ, બી એઝ પુઅર એઝ અ ચર્ચ માઉસ, ડોન્કીઝ યર્સ, હોર્સિસ ફોર કોર્સિસ, સ્ટ્રેટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ. હા, ધ લાયન્સ ડેન, આ એક આપણે રહી ગયું. ધ લાયન્સ ડેન એટલે તમે એવી કોઈ પરિસ્થિતિમાં હોવ જ્યાં તમારી સામે બધા તમારા વિરોધીઓ હોય, એનિમીઝ હોય. સો ઇટ ઇઝ વેરી ડેન્જરસ ટુ એન્ટર ધ લાયન્સ ડેન, એટલે વિરોધીઓના, વિરોધીઓ જ્યાં હોય તે જગ્યા, ડેન્જરસ સિચ્યુએશન. અને લાસ્ટ છે સ્મેલ અ રેટ. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થઈ પડશે કોઈક રીતે. અને જેવી રીતે આપણે અગાઉ નંબર ઇડિયમ્સ જોયા હતા, કલર ઇડિયમ્સ જોયા હતા, તેવી રીતે આ એનિમલ ઇડિયમ્સ છે. આવા ઘણા બધા ઇડિયમ્સ ઘણી બધી રીતે તમે એને ક્લાસિફાય કરી શકો અને એને યાદ રાખી શકો. તો મિત્રો હું રજા લઉં છું, ફરી મળીશું આવતા એપિસોડમાં. તમારા મિત્રોને અને તમારા સગા સંબંધીઓને સૌને આ ધ વર્લ્ડ ઓફ વર્ડ્સના વિડીયોઝ જોવા માટે ખાસ કહેજો, અને આપના કોઈ સૂચન હોય તો મને ચોક્કસ જણાવશો. નમસ્કાર. સુરતથી ધર્મેન્દ્ર શેઠ.